અસંખ્ય જન ઉતરે હરિ કથા સુણતા કાન, અસંખ્ય જન ઉતરે હરિ કથા સુણતા કાન, અસંખ્ય જન ઉતરે હરિ કથા સુણતા કાન, સોસાયટીમાં આવેલું આપણું અમદાવાદ નરનારાયણ દેવની છત્ર છાયાનું અને મૂળી રાધાકૃષ્ણ દેવના તાબાનું રૂડું અને રળિયામણું હરિ મંદિર અને એ મંદિરનો 17મો વાર્ષિક પાટોત્સવ, સાથે સાથે બહેનોના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહોત્સવના આયોજક એવા ગુરુવર્ય સેવાની મૂર્તિ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના હૈયામાં ભાવ કે ગુરુજનોની સ્મૃતિમાં મારે મોટું આયોજન કરીને પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવીને હરિભક્તોને રાજી કરવા છે. સંપ્રદાય ભર માંથી સંતો આવે, હવનો રાજીપો મળે, ધર્મકુલ મુગટ મણી પૂજ્ય આચાર્ય મહારાજ પધારે, મહોત્સવને હોનાના કળશ ચડે અને વાલા ભક્તજનો એ તમારા ડોહાવ જેમ જેમ ગઈઠા થાય એમ સમજણ ન હોય ને તો મોહ માયા વધતી જાય કે હવે મારે છેલ્લે છેલ્લે છે ને બધી દીકરીઓને બોલાવી અને જમીને છેલ્લે મારા હાથે બબે વીઘા દેતો જવું, વરી વધારા નિયમ એવા એવા અરમાન જાગે એવી લાગણી થાય, છેલ્લે મારી પાસે થોડાક પૈડા છે તો એ મારા હાથે વાપરી નાખું, દીકરીઓના મોઢા જોઈ લઉં, ભાણાના મોઢા જોઈ લઉં, એવી મોટી ઉંમરે આમ મમતાયું જાજી જાગે. સંતો જેમ જેમ વયોવૃદ્ધ થતા જાય, જેમ જેમ મોટી ઉંમરે પહોંચતા જાય ને એમ સંતોના અંતરમાં એવી લાગણી હોય કે એકાદું આયોજન એવું સરસ મજાનું કરીએ ને હરિભક્તોને બધાને ભગવાન ભજવાનું ખૂબ સુખ આવે, હરિભક્તોને ભગવાનમાં જોડાવાનું ખૂબ બળ મળે, એ હરિભક્તો બધા ખૂબ રાજી પે આવો, કથાનો લાભ લો, હે જમણવારમાં ક્યાંય કસર ન રે, ઉતારા પાણીએ હરિભક્તોને હાચવવામાં કાંઈ મોરું ન રે. આ ગુરુની બસ આવી લાગણી છે ને એનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આપણો આ શ્રી હરિ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. મૂળી રાધાકૃષ્ણ દેવની છત્ર છાયા હોય, અમદાવાદ નરનારાયણ દેવનું શિર છત્ર હોય,
આચાર્ય મહારાજ, મોટા બાપજી અને લાલજી મહારાજ, સમસ્ત ધર્મ કુળના રૂડા આશીર્વાદ હોય, બ્રહ્માનંદ સ્વામીની પરંપરા, અને ગુરુએ તો વિજ્ઞાનદાસજી સ્વામીની સેવા બહુ કરી અને સંતદાસજી સ્વામીની પણ બહુ સેવા કરી. આ બે બે મહાપુરુષના જેના માથે હાથ હોય, ગુરુ કે હું જે સંકલ્પ કરું નહીં, બધાય સંકલ્પો મહારાજ હવાયા પૂરા પાડે, એ આ મહોત્સવમાં તમે બધા આવ્યા ને આવડી મોટી ધામધૂમ થઈને, તોય ગુરુને શેર શેર લોહી ચડે કે ઓહો હો હો હો, સારું આયોજન થઈ ગયું લો. અને આયોજન તો થાતા રહેવા જોઈએ વાલા, બે ચાર વર્ષે બે ચાર વર્ષે. આજ તમે જોવો હળવદમાં આવડું મોટું આયોજન થયું ને, આખા હળવદ શહેરમાં અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં આમ જાણે એક સત્સંગનો નવો ઉત્સાહ જાગ્યો હોય ને એવો આનંદ. અહીંયા અમારે વિશ્વ વલ્લભ સામે તાલીઓ વગાડે છે પણ આમને હુરા તો નથી ચડતું. એ બચારા બેઠા છે બેટરી ચાર્જિંગ થઈ ગયું હોય એવું તમને નથી લાગતું? હવે અઠવાડિયા દહ દી પંદર દી નહીં, બબે મહિના સુધી તમે વેવાઈને જમાઈને બધાને ફોન કરશો ને હાડાને હાઠુને, એટલે કેમ હમણાં દેખાતા નથી? તો તમને તરત કહેશે કે હજી હમણાં જ હળવદ ભેગા થયા હતા ને, એમ કે આ મહાસાગર રેલાણા હોય ને એમ હરિભક્તો ગામડે ગામડે થી કેવો મહિમા સમજીને લાભ લઈ રહ્યા છો. આજ મહોત્સવનો છઠ્ઠો દિવસ, રુક્ષ્મણી વિવાહનો આનંદ, નગર યાત્રાનો આનંદ, થોડીક વાર વ્યાખ્યાન માળાના માધ્યમ દ્વારા આવો ભગવાન હુજવાડે એવા બે હરિ ગુણ ગઈએ સભામાં દર્શન આપી રહેલા આપણા મંડળના વરિષ્ઠ સદગુરુ સંત, જેમનું માર્ગદર્શન એ અમને આખા મંડળને અને હળવદ આખા સત્સંગ સમાજને, હળવદ દેશના હળવદના ગામડાના તમામે તમામ હરિભક્તોને આ સંત સત્સંગવિધ અનેકવિધ આયોજનો કરવા હોય ને તો એવું રૂડું માર્ગદર્શન પૂરું પાડે કે કોઈ આયોજનમાં ક્યાંય તમને કચાશ ન લાગે. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના સાનિધ્યને, એમના માર્ગદર્શનને એકવાર તાલીઓથી બિરદાવો. આ ઉંમરે આટલો ઉત્સાહ, કેટ કેટલા સંતો બિરાજે છે, બધાના ચરણોમાં નમસ્કાર કરીએ. વાલા ભક્તો, હળવદનો સત્સંગ છે ને એ ઐતિહાસિક સત્સંગ છે, આજકાલનો સત્સંગ નહીં, સ્વામી નારાયણ ભગવાનના વખતનો સત્સંગ છે. હાથી જણ ગુરુકુલેથી જો સંપ્રદાયના સુપ્રસિદ્ધ કથાકાર મારા બંધુ પૂજ્ય શ્રીજી સ્વામીના મંડળના સંતો આવ્યા છે. ઓહો હો, આમ જો આ નાના સ્વામી, આને જોઈને મને મારું બાલપણ યાદ આવી ગયું. સ્વામી આવડા જતા આપણે ક્યારે ગઈઠા થઈ ગયા ખબર ન પડી. મારે સચ્ચિદાનંદ સ્વામી ને બધા સંતો આવ્યા છે. આ સત્સંગ ઉપર પહેલેથી સ્વામિનારાયણ ભગવાનનો બહુ રાજીપો. ઘનશ્યામ લીલામૃત સાગર જેવા ગ્રંથોમાં તો ખૂબ લીલાઓ ભૂમાનંદ સ્વામીએ લખી છે. તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં પણ બહુ પ્રસંગો લખાણા છે. ખાટલે ખોઈટ ઈ છે કે આપણને બીજું બધું વાંચવાનો, બીજું બધું જોવા જાણવાનો, અંદરથી જેવો અભરખો છે ને એવું આપણા આ ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોને હાથમાં લઈને એમાં બહુ આમ ઊંડા ઉતરવાનો અંદરથી ઉત્સાહ નથી ને ત્યાં સુધી સત્સંગમાં નમાલા પણ જાય નહીં. એક વાર આ બધો ઇતિહાસ, આ બધા ગ્રંથો
આ બધી પરંપરાનું આપણે જાણીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણને કેવો વારસો મળ્યો, અંદરથી ખુમારી જાગે. સ્વામી વિવેકાનંદજી એવું કહેતા કે જે દેશને એની સંસ્કૃતિથી હાવ આમ 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 એ ફગી જાય એવો કર નાખવો હોય ને તો એને એના વડવાઓના ઇતિહાસો ભૂલવાડી દો, એ માણા ભટકી જવાનો. જેને પોતાના વડવાઓના ઇતિહાસ સામું નજર નથી ને એ માણાને જીવનનો આદર્શ શું કહેવાય, જીવનનો લક્ષ્ય શું કહેવાય, એ કોઈ દી નજરમાં જ ન આવે. જો સુખી થવું હોય તો નવી પેઢીને આપણા વડવાઓના ઇતિહાસથી સમૃદ્ધ રાખજો. આમ પારણિયામાં પોઢાડતી વખતે આલેડા ગાતી ગાતી માં જીજાબાઈ એ વડવાઓના પૂર્વજોના ઇતિહાસો ગાતી. નવજાત શિશુ ક્યાં બહુ જાજુ સમજતું હતું, હજી તો હાવ હે આમ મહિના બે મહિના છ મહિનાનું હોય એ દીકરાને આલેડા નાખતી નાખતી માં પૂર્વજોના ઇતિહાસો સંભળાવતી. હે પેટમાં પોઢી પેટમાં પોઢીને આંબલેલી શિવ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની માતાજીના મોખ દેવી થી પોઢી એની ઓખ તેવી થી શિવાજી ને નીંદ રોવે માતાજી જવાઈ શિવાજી ને માતાજી જવાઈ મુઘલ આક્રમતાઓની વાહે વાર આવી છે. માતા જીજાબાઈ આજ ઘોડે બેહી અને ગર્ભાવસ્થામાં જીવ બચાવવા માટે મુઠ્યું વારીને ભાગ્યા છે, ભાગ્યા નથી પણ મનમાં એક અરમાન છે કે જો આ મુઘલ આક્રાંતાઓના જપાજપીમાં જો ખપી જઈશ ને તો આ દેશનું ભવિષ્ય મારા પેટમાં પોસાઈ રહ્યું છે ને, બહુ મોટું નુકસાન જશે. અને ખમીરવંતી નારી સુરવીરતાને રોમે રોમ ધારણ કરી ઘોડે અસવાર થઈ હાથમાં ઘોડાની લગામ લઈ નામ પંથ કાપી રહી છે ને એ વખતે ભોર ભરેલું ગાડું રસ્તા ઉપરથી પસાર થાય છે અને જો ઘોડું ધીમું પાડે ને તો વાહે મુઘલ આક્રાંતાઓ આંબી જાય અને આંબી જાય તો જાનની પરવા નહોતી પણ ઉદરમાં ગર્ભ રૂપે પોસાઈ રહેલ ભગવાન શિવના અંશ રૂપ આ સંસ્કૃતિનો ઉદ્ધારક આ દેશને આપવાનું સપનું હતું ને એ હાવ રાખમાં રોડાઈ જાય, ધૂળમાં રોડાઈ જાય. ઘોડું ધીમું પાડે તોય ઉપાધિ, ગાડાને મારક દઈ દે તોય ઉપાધિ, મુઘલ આક્રાંતાઓ આંબી જાય. અને એ વેળાએ ખમીરવંતી નારીએ કોણ જાણે ચોમથી શું છલાંગ લગાવી છે, ઘોડા હજુ થી ભોર ભરેલું ગાડું ટપી ગયા, પ્રસૂતિની પીડા ઉપડી છે પણ છતાંય ખમીર જોવો અને ભોર ભરેલું ગાડું ટપી અને ઘોડા ઉપર બેઠા બેઠા ચામ હામે પાર એ પંથે જ્યાં આગળ વધ્યાને આ એક શિવાલયનો પરથાર આવ્યો ને શિવાલયના પરથારે પ્રસૂતિની વેદના એ જીજાબાઈ જ્યાં વિહામો લેવા બેઠા ને ત્યાં ભગવાન ભોળાનાથના ઉમરે જ કોઈ દાયણ આયરે નથી, કોઈ જ દાસ દાસીઓ આયરે નથી અને જીજાબાઈએ નવજાત શિશુને જન્મ આપ્યો છે વાલા અને ઈ જ આ દેશની સંસ્કૃતિનો ઉદ્ધારક શિવાજી શિવના અંશ રૂપ. નાનપણમાં માં ભવાની હાથમાં તલવાર આપીને એમ કે શિવા એ હિંદવાણું તારી રાહ જોવે છે બેટા, સંસ્કૃતિનો ઉદ્ધારક બની
અને દેશને માટે ખપી જવું હોય તો ખપી જાયજે, પણ મોરો નો પડતો. ધન કોખજી જા બાઈ ની જા શિવાજી જન મોહતો, તલવાર કેરી દાર પર દેવો ધર્મ રાખો હતો. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. ખમીર તો લોહીમાં વણાઈ જવું જોઈએ. વિધર્મીઓની આયરે બેઠક ઉઠક રાખતા એ અંતરમાં ખચકાટ થવો જોઈએ કે હું કઈ સંસ્કૃતિનો વારસદાર છું. કુસંગીઓની હારે હળી મળી જઈએ ને ત્યારે એકવાર અંદરથી એવો વિચાર આવવો જોઈએ કે હું સત્સંગી છું, મારા વડવાઓ સત્સંગની ગરિમા રાખીને જીવા, અને મારી બેઠક ઉઠક કુસંગીની હારે ઈ શોભે નહીં. લોહીના સંસ્કાર છે ને અંદરથી માણાને જાગતો રાખે. અને વડવાઓના ઇતિહાસ જેની નજર સામે હોય ને એને જિંદગી જીવવાનો આનંદ છે. સંયુક્ત કુટુંબ હતું ને તે દી આ મીઠાઈ હતી કે ગઈઢા દાદા દાદીઓ નાના નાના દીકરા દીકરીઓને પાસે બેહાડી બેહાડી અને જે અધ્યાત્મની વાતો કરતા, રામાયણ મહાભારતની, સત્સંગી જીવનની, સ્વામિનારાયણ ભગવાનની, વન વિચરણની, બાલચરિત્રોની વાતો કરતા ને એનાથી નાના નાના દીકરાઓ રાતે આમ હુઈ જતા, એ વાતો સાંભળી સાંભળી મૂતા ને, એટલી અધ્યાત્મ ને વડવાઓના એ મહાપુરુષોને અવતારોના એ અવતારી નારાયણના એ આમ આમ હંભારણા અંતઃકરણમાં આખી રાત તાજા. અને એનાથી જે જીવનમાં ખમીર બંધાતું ને આ સંયુક્ત કુટુંબ હતા ને ત્યારે દાદા દાદીઓ આવા ઘડતર કરતા હતા. હવે ઉતોન ઉતી વાળા જમાનામાં ક્યાં કોણ કોનું ઘડતર કરે? એની માં ઘરકામ માંથી નવરી ન થાય નવરી પડે, મોબાઈલ ઘુમેડવા માંથી નવરી ન થાય, એનો બાપ રૂપિયા રડવા માંથી નવરો ન થાય. હવે આ છોકરા બચારા હવે હાથે હાથે ઉસરે જતા હોય, હવે એને હું ખ્યાલ આવે કે આપણા વડવાઓનો ઇતિહાસ શું? વડવાઓના ઇતિહાસ સંયુક્ત કુટુંબ હતું. એ માત પિતાની મીઠી દુવા જે ફળીએ હતી ને એ ફળીએ ઈશ્વર રમવા આવે ને એવા આમ 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 હા કુળવાન દીકરાઓ પાકતા. મારી વિનંતી છે કે ગઈઢા માવતરના આશીર્વાદ તમારા આંગણાને દૈદીપ્યમાન દૈવતવંતુ રાખશે. એ ભલે ડેલીએ રાખો પણ કમસે કમ સંભારતો રાખજો. ગઈઢા ડોહા ડોસ્યું નહીં તમે, હે પીજા આમ આમ દાબતા હોય ને દાબેલી જમતા હોય તેથી કોક દી ગઈઢા માવતર ને પૂછવું, બાપા તમને કઈ નવું નવું જમવાના અરમાન હોય તો કેજો. હાજા માંદે ઈ માવતરની પથારીએ જઈને પાહે બેહીન થોડીક વાર એની પગ ચંપી કરજો, એનું માથું દાબજો, એના હાથ દાબજો, એની ખબર અંતર પૂછજો. જરૂર હોય તો હારા ડોક્ટર પાસે ઈ ટ્રીટમેન્ટ કરાવજો. માવતરની સેવામાં વપરાયેલા બે પૈસા છે ને ઈ તમારા પ્રારબ્ધને દૈવતવંતુ રાખશે. આ તો માવતર માંદા પડ્યા હોય ને તે મારા વાલીડા મૂંઝાય કે ઓલો ખર્ચો કરશે આ ખર્ચો કરશે, ભયું તો અમે તૈણ છી તે હવને ભાગે પડતો આવે ને. એલા માવતરની સેવા કરવામાં એ પાછી પાણી ન કરે ને ઈ હિન્દુ સંસ્કૃતિનું ખમીર કહેવાય. જે ફળીએ જે આંગણે માવતર નિહાતા નાખે ને ઈ આંગણા, તમે ગમે એટલા ભજન ભક્તિ કરો પણ ઈશ્વરની કૃપાનો અનુભવ તમારા વ્યવહારિક જીવનમાં પણ એની આણ દેખાય. જે ફળીએ માત પિતાના આશીર્વાદ છે, વડીલોના આશીર્વાદ છે, પૂર્વના ઇતિહાસો પૂર્વજોના ઇતિહાસો સામું નજર છે, ઈ જ પરિવાર ઈશ્વરનો કૃપાવંત પરિવાર છે. હળવદના ઇતિહાસ સામું નજર કરીએ, આવા ગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. તદ્રુપાનંદ સ્વામીએ પ્રસંગ લખ્યો છે, 1869 ની સાલ હતી ને ત્યારે ભયંકર 69 દુષ્કાળ પડેલો, અને 69 દુષ્કાળ વખતે છે ને
સ્વામિનારાયણ ભગવાન ગામડે ગામડે ફેર્યા, હરિભક્તો ને કીધું જાળવજો, હાચવજો, વધારાના ઘરેણા વેચી દેજો, વધારાના ઢોર ટાંખર વેચી દેજો, વધારાની ઘર વખરી કાઢી નાખજો, જે રૂપિયો આવે ને એમાંથી અનાજનો સંગ્રહ કરજો, અનાજની કોઠીઓ ભરજો. હવે એવા દિવસો એવા વર્ષો આવશે કે ઘર પહેરું ભાઈદરું હોય છે પણ ખાવા મુઠી ધાન નહીં હોય તો માણા રીબાઈ રીબાઈ ને મરશો. એવા દેશકાળ આવશે, એ જમાનામાં દુષ્કાળ આવતા, એ દુષ્કાળના માઠા અનુભવો તો હમણાં ઉધી કર્યા છે. આ હવેની પેઢી ભાગ્યશાળી છે. નર્મદાની લીલા લહેર, હવે તો વરસાદ ન આવે એમ નહીં, માપે આવે ને માવઠા માપે થાય તો સારું એવું છે. એક વર બબે વર ત્રણ ત્રણ વર વરસાદ વિના ના વહી જાય, ધરતી હુકી ભંડ થઈ જાય, ખાવા મુઠી ધાન પાકે નહીં, ખેડૂતોની કોઠીઓ ન ભરાય તો સમાજમાં અન્ય ઇતર વર્ગમાં અનાજનું ઉત્પાદન ઘટે, એટલે ચારે બાજુ અનાજની અછત વર્તાય. સ્વામિનારાયણ ભગવાન મેથાણ ગયા, હરિભક્તોને હાબદા કર્યા, ધાંગધ્રા આવ્યા, હરિભક્તોને હાબદા કર્યા, હળવદ આવ્યા, હરિભક્તોને હાબદા કર્યા. હળવદ વાસીઓ, એ 19-13 ના દુષ્કાળમાં મારો આશ્રિત દુઃખી ન થાય એના માટે સ્વામિનારાયણ ભગવાન આખા ગુજરાતમાં અડવાણા પગે પડ્યા ફેર્યા. આ પ્રભુની કરુણા તો જોવો, એ આખા ગુજરાતમાં એક એક આશ્રિતને સ્વામિનારાયણ ભગવાને આગોતરા ચેતવા, આ પ્રભુની કરુણા તો જોવો, મારો ભગત દુઃખી ન થવો જોઈએ. અને આખા ગુજરાતમાં ફરતા ફરતા પ્રભુ હળવદની ધરતીને ભૂલ્યા નથી ને. એ હળવદ વાસીઓ આપણા ભાઈ છે, આપણને ચેતવવા સ્વામિનારાયણ ભગવાન અહીં આવ્યા હતા. હાચવજો, 19-13 ના દુષ્કાળમાં દુખી ન થવું હોય તો અનાજનો સંગ્રહ કરજો. અને ઈ વેળાએ માનવા વાળાએ વાત માની, બીજા બધાએ આ વાતને બહુ હળવાશથી લઈ લીધી. એમાં મકનજી શુકલ કરીને એક હરિભગત તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખાણો, બહુ દુખી થયા. વેદના ભણેલા બ્રહ્મદેવ કર્મકાંડ બંધ થયા, ખાવાના હાહા પડ્યા, સમાજમાં હાહાકાર વર્તાય, ખાવા મુઠી ધાન મળે નહીં, નજર સામે ભૂખના દુઃખથી રીબાતા કંઈક પરિવારોને મોતને ઘાટ ઉતરતા જોયા. અરે રાટી વ્યાપી જાય, સ્વામિનારાયણ ભગવાનના વચનો યાદ આવે, એક માયના હોત તો સારું હતું, નો મનાણું એનો વસવસો છે. નતર સ્વામિનારાયણ ભગવાનનું તો અભય વરદાન છે વાલા, એ આગોતરા એંધાણ એ વખતે રૂબરૂ આવીને આપી જાતા. અત્યારે એના પધરાવેલા દેવો મને તમને આગોતરા એંધાણ આપે. ધર્મવંશી આચાર્ય મહારાજમાં રહીને એ પરમાત્મા આપણી રક્ષા કરે. એ આવા સંતોમાં રહીને સ્વામિનારાયણ ભગવાન આપણી રક્ષા કરે. સ્વામિનારાયણ ભગવાન તો એવું કહેતા કે દેશકાળ આવે ને તો લીલા તૃણને દંડવત કરજો, એમાં રહીને હું તમારી રક્ષા કરીશ. ગીતામાં જેમ ભગવાન એવું બોલ્યા કે નમે ભક્ત પ્રણશ્યતિ, એમ સ્વામિનારાયણ ભગવાને પણ આપણને અભય વરદાન દીધું છે. હિંમતમાં રહેજો, ભગવાનના આશરામાં અડીખમ રહેજો. ભગવાનના આશ્રિત થવામાં જો ક્યાંય ગ્યાંગે ફેફે વેડા કર્યા તો તમે જાણો ને તમારું પ્રારબ્ધ જાણે, બાકી તો સ્વામિનારાયણ ભગવાન અભય વરદાન દઈને ગયા છે. સુખ દુખ આવે સર્વે ભેડું એમાં રાખજો સ્થિર મતિ, સુખ દુખ આવે એમાં રાખજો સ્થિર મતિ, સર્વિસ મારા જનને વળી કરી સજતન યતિ, પાલિશ મારા જનને વળી કરી સજતન યતિ, સર્વિસ મારા જનને વળી કરી.
શતનાયતી વારિષ મારા જનને વળી કરીશ જતન તતી વળી કરીશ જતનાયતી વળી કરીશ જતન તતી મારા આશ્રિતને મારા ભક્તને હું હાચવી લઈશ આવું ભગવાન બોલ્યા છે. અને આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો લીલા લેર હોય ને તો છાતી ઠોકીને કહેજો કે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ ને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે. તમે જોવો પ્રારબ્ધમાં અન્ન વસ્ત્ર આબરૂ આશરો આ ચાર વાનાની તાણ હું મારા સત્સંગીને નહીં રહેવા દઉં એવું સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે આપણા માટે વચન માંગ્યું. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી કોઈ દી ભૂખ ના દુઃખે રીબાય નહીં. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી પહેરે હોય જે મોરો નો હોય. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીના વ્યવહારમાં ચાહે કોઈ દિવસ નમાલાપણું ન હોય. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને રેવા ખોયડે પાણીએ કોઈ દી ઊંચા હાહ ન હોય. સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે મારા ભગતને હું હાચવી લઈશ એના થઈને રહેતા હોય તો આ તો જીવનભરની જવાબદારી. બાકી મરવા ટાણે તો ભલ ભલા મૂંઝાય. તેથી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને મરવા ટાણે અનંત ભુવનનો નાથ કાંડું ઝાલવા આવે ને એવા દર્શન થાય. અને માખણના પિંડમાંથી મુવાડો ખેંચે ને એમ પોતાના આશ્રિતને બાવડું ઝાલીને શ્રીજી અક્ષરની વાટે સંચરે એના જીવને ક્યાંય નમાલો હોશિયારો માય કાંગલો ન થવા દે રજડવા ન દે. આ સ્વામિનારાયણ ભગવાનનો અભય કોલ છે. લો એટલે તો સંતો કાયમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના થઈને રહીએ. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે સત્સંગીને જે કાંઈ દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. સુખ આવે છે એ ભગવાનના આજ્ઞામાં વર્તવાથી આવે છે. અરે જેતલપુરના પાંચમા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે હાથ હાથ દકાળી જેવું દુઃખ આવી પડે ઉગરવાનો કોઈ આરો ન હોય પણ ભલા જો અમારા થઈને રિયાઈશો ને અમે કીધું એમ જો રિયાઈશો ને તો તમારો વાળ વાંકો નહીં થવા દઈ. આટલું બધું સ્વામિનારાયણ ભગવાન જો આપણું જાળવતા હોય તો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સત્સંગની ગરિમા આપણે કેમ ન જાળવીએ. લો સંતો ગાતા શ્રીજી તારા રાજમાં સૌને લીલા લેર છે. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લેર છે. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લેર છે. હે સત્સંગીની માથે મારા વાલા તમારી મેર છે. સત્સંગીની માથે મારા વાલા તમારી મેર છે. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લેર છે. શ્રીજી તારા રાજમાં એક એક સત્સંગીની માથે આમ જોવા જાવ તો શ્રીજી મહારાજની પૂર્ણ મહેરબાની છે. જો સત્સંગીની રીતે રહીએ તો સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 48મા વટનામૃતમાં કહીને ગયા કે અમે જે આ નરનારાયણ દેવની મૂર્તિ તમને ચિતરાવી દઈએ ને એ પૂજામાં રાખજો. નિત્ય પ્રત્યે એ મૂર્તિની પૂજા કરજો. એ મૂર્તિમાં રહીને અમે તમારી પૂજા સ્વીકારશું. એ મૂર્તિમાં રહીને અમે તમારા બધા જ સંકલ્પો પૂરા કરશું. એ મૂર્તિમાં રહીને અમે તમને કોઈ વાતની કચાઈશ નહીં રહેવા દઈ. પંચ વર્તમાનમાં રહીને જો તમે એ મૂર્તિની પૂજા કરશો તો મહારાજ કે મૂર્તિમાં રહીને અમે તમારા ધાયરા સંકલ્પો પૂરા કરશું. એટલો બધો સ્વામિનારાયણ ભગવાન આપણને આમ ટકોરાબદ્ધ કોલ આપીને ગયા છે. તો હવે એકવાર શ્રીજીની મરજીમાં આમ ખપી જતા જો આવડી જાય ને તો જોવો જિંદગીના એક એક શ્વાસે શ્રીજી મહારાજની પૂર્ણ કૃપાનો કેવો અનુભવ થાય. ભગવાનની વાત મનાણી નહીં. મકનજી શુકલ બહુ દુખી થયા. 10-12 બ્રાહ્મણોને આયરે લઈને નક્કી કર્યું કે હવે નર્મદાના કાંઠે થોડા ઘણા દેશકાર હાડા હોય તો એ બાજુ કંઈક આજીવિકા રડી ખાઈશું.
હળવદ છોડી અને મકનજી શુક્લ આમ રેવાના કાંઠે આજીવિકા વિતાવવા માટે જ્યાં જાય, રસ્તામાં ઘાઘરેટિયા કરીને એક ગામ આવ્યું અને ઈ ગામને પાદર બરાબર એ જ વખતે શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી પણ છૂપા વેશે આવેલા. જો છડે ચોક આવે તો તો બધા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એમ કહીને પગે પડે, પ્રભુ આ 69 ના દુકાળ ના સંકટ માંથી અમને બચાવો, લોકોને કરગરતા જોવે અને સ્વામિનારાયણ ભગવાન કરુણા વરસાવે તો દુકાળ ની ક્યાંય અસર જ ન દેખાય. એટલે સ્વામિનારાયણ ભગવાન છુપાવે છે. ઈ મકનજી શુક્લ અને એ બધાય વાતો કરતા જતા હતા રસ્તામાં કે હારું ગઢડા થઈને જો આવ્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન થઈ જાત, સ્વામિનારાયણ ભગવાનને મળી લેવાત, મહારાજને આપણી આફતની વાત થાત, પણ આપણે ઉતાવળમાં ઉતાવળમાં ગઢડે જવાનું રહી ગયું અને આપણે નીકળી ગયા. હવે નર્મદા નદીને કિનારે કોઈક હારું ગામ ગોતીને રહીશું અને જોઈશું ભગવાનની મહેરબાની ઉતરે તો સુખી, નેતર ભગવાન જેવો ધણી. એમ મૂંઝાતા મૂંઝાતા ચર્ચા કરતા આયલા જતા હતા ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની વાત સાંભળી ગયા મહારાજ ભગુજીને કે ઓલા કોણ જાય છે ઈ છે જોવો જોઈ, તપાસ કરો જોઈ. ભગુજી આવ્યા, પૂછ્યું કે લા તમે કોણ? તો કે અમે મકનજી શુકલ. ક્યુ ગામ? તો કે હળવદ. અહીંયા કેમ? તો કે 69 નો દુષ્કાળ, ભાઈને સંકટમાં આખો પરિવાર બહુ દુખી છે. આ 10-12 બીજા પરિવાર અમે બધાય નર્મદાના કાંઠે જીવન વિતાવવા જઈ છી, પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાનું રહી ગયું ને એનો વસવસો છે. તમે કોણ? મકનજી શુકલ ને બધા બ્રહ્મદેવો કે, તો કે હું ભગુજી. એલા ભગુજી, તમે સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદ? તો કે હા. તો કે અહીંયા ક્યાંથી? તો કે સ્વામિનારાયણ ભગવાનની અહીંયા જ છે. અરે મહારાજના દર્શન કરાવો. આંખમાં આમ આંગળા આવી ગયા કે જે શ્રીજી મહારાજના દર્શન કરવાનું અમે ગઢડે જવાનું ભૂલી ગયા તો મહારાજ વાઈટમાં અમને મળ્યા. આનંદ થયો. એકાંતમાં જ્યાં શ્રીજી મહારાજને જઈને મળ્યા ને ત્યાં શ્રીજી મહારાજ કે, કઈ બાજુ મકનજી ભગત? તો કે મહારાજ રેવાને કાંઠે જવું છે, સુખેથી જીવન વિતાવશું. તમારી વાત મનાણી નહીં, મહારાજ દુખી બહુ થયા 69 ના કાળમાં. એવા રીબાણા એવા રીબાણા, નજર હામે કંઈક ને ભૂખના દુખે ટળવડતા રીબાતા, મોતને ઘાટ ઉતરતા જોયા. અરે રાટી થઈ ગઈ પ્રભુ, તમારી વાત માની હોત તો સારું હતું પણ મનાણું નહીં, બહુ દુખી થયા છે. પ્રભુના ચરણ પકડી લીધા અને તે દિવસે સ્વામિનારાયણ ભગવાન મકનજી શુક્લ અને બીજા 10 બ્રહ્મદેવ પરિવાર હતા ને, સ્વામિનારાયણ ભગવાન પેટી પીડા માથે હાથ મૂકીને કે, મારા આશરે છો ને, તમારી જવાબદારી અમારી છે, માટે તમને ચિંતા નહીં રહેવા દઈ ભગત. રહેવાના કાંઠે તો મોટું પૂર આવવાનું છે, મોટી વેર આવવાની છે અને બહુ મોટી જાન આની સર્જાવાની છે. ત્યાં ન જાતા તો આ ફૈતમાં ઉગારે તો શ્રીજી ઉગારે. લો, ત્યાં જાયશો તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું ન થાય. ત્યાં બીજો દેશ કાળ છે પાછો. આ કોકનું મનાઈને તો શ્રીજી ડગલે ને પગલે આપણી રક્ષા કરે, પણ કોઈનું મનાતું નથી ને ઈ જ વાંધો છે. એ મોટા સંતો તો એમ કહેતા કે 1-2 હારા સાધુ અરે જીવ જોડી રાખવો ને 2-4 હારા સત્સંગીઓ અરે જીવ જોડી રાખવો, દેશકાળ આવે આપતકાળ આવે ને તો એમાં રહીને શ્રીજી આપણને ઉગારે, પણ જીવ જોઈડો હોય તો કોક કે ને, પણ કોઈનું માનવાનું નહીં, કોઈનું ગાંઠવાનું નહીં, કોઈ દી કોઈની સલાહ લેવાની નહીં. એ ભાઈ, આ આધુનિક યુગમાં જેમ ફેમિલી ડોક્ટર રાખી છે ને, એમ ફેમિલી સાધુ રાખવા જોઈએ, ફેમિલી ગુરુ રાખવા જોઈએ, કે આપણા પરિવારની કોઈ પણ સમસ્યા છે ને એ સાધુમાં રહીને ભગવાન ઉકેલી નાખે, જીવન સુખ શાંતિમય રહે. સાધુ આયરે જોડેલું એ જ ભગવાન, આયરે જોડેલું એ જ કોઈ દી અફળ ન જાય.
બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું, પરમ કૃપાળુ સકલ જીવન પર, પરમ કૃપાળુ સકળ જીવન પર, હરી સમ સબ દુખ હારી, હરી સમ સબ દુખ હારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. ભગવાન જેમ જીવના પ્રારબ્ધના દુઃખ મિટાવે ને, એમ ભગવાનના સાધુ પ્રારબ્ધના દુઃખ મિટાવે. દાખલો યાદ આવી ગયો, બ્રહ્માનંદ સ્વામી વિસરણ કરતા કરતા હળવદ પધારેલા. તદરૂપાનંદ સ્વામીની વાતોમાં જ આ બધા દ્રષ્ટાંત છે. વીરજી હોની કરીને એક હરિભગત માંદા, હરિભક્તોએ કીધું સ્વામી વીરજી ભગત માંદા બહુ છે, એને દર્શન દી આવી. અને સ્વામી ઠાકોરજીને લઈ સંતોનું મંડળ લઈને વીરજી હોનીના ઘરે ખબર અંતર પૂછવા આવ્યા. આ સાધુ અરે એ તો હોય સત્સંગી હોય ને તો હગાવાલા કુટુંબ પરિવાર જેમ ખબર કાઢવા આવે ને એમ કોઈક ઓલિયો સાધુ આપણી ખબર કાઢવા આવે, એ તો હોય ને, એનાથી જીવનમાં બહુ મોટું આશ્વાસન મળે. આજ બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને વીરજી હોની ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, સ્વામી પૂર્વના પ્રારબ્ધની કઠણાઈ ભોગવું સુખ શું કઈ ખબર નથી પડતી, પણ શરીરે દાહ લાગ્યો હોય ને એવી વેદના છે. અને તેદી સ્વામી એવું બોલ્યા કે તારા કઠોર પ્રારબ્ધને મહારાજને પ્રાર્થના કરીને ટાળું, તું મૂળી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ માટે કઈક ભગવાને તને ઘણું આપ્યું છે, હોનાના કડાબડા બનાવીને અર્પણ કર. નકરું ભેગું કર્યું, ભેગું કર્યું, ભેગું કર્યું, હગા વાલા કુટુંબ પરિવાર માટે તો હૈદ વાપરું, કોઈથી ઠાકોરજી માટે વાપરું, આમ સ્વામીએ ટકોર કરી. હવે આવ્યા છે માંદાની ખબર કાઢવા, અને સ્વામીએ પ્રારબ્ધ હામું નજર કરી, મહાપુરુષ ઘટ ભીતરની જાણે વાલા. અને વીરજી હોનીએ સંકલ્પ કર્યો કે સ્વામી ભગવાન મોતને ઘાટ મંદવાડમાંથી જો ઉગારે અને હાવ હાજો નરવો થઈ જાઉં ને તો મૂડી હરિકૃષ્ણ મહારાજ માટે ને રાધાકૃષ્ણ દેવ માટે હોનાના કડા કરાવીશ, આ મારો સંકલ્પ છે. સ્વામીએ માથે હાથ મૂક્યો, અભિષેકનું પાણી પાયું, બે ઘડી ભગવાનનું સ્મરણ કર્યું એને ઓઈડે, અને સ્વામી જ્યાં દર્શન દઈ અને મંદિરે પાછા આવ્યા. અને ઈ જ વેળાએ વીરજી હોનીને વળતા પાણી થયા. એ ભાઈ નાઈ ધોઈ નવા કપડા પહેરીને ખોખારો ખાઈને કે મને હવે શરીરે બે આમ હિંમત આવે છે, લાવો હું સ્વામીના દર્શને જઉં. મંદિરે આવ્યા, સ્વામીને મળવા આવ્યા. સ્વામી કે એલા હમણાં અમે તારી ખબર કાઢવા આવ્યા તા, તું સ્વામી હવે હાજો નરવો થઈ ગયો. એક સંકલ્પ કરે આ દેવનું સામર્થ્ય તો જોવો વાલા. રાધા કૃષ્ણ દેવને અર્થે, હરિકૃષ્ણ મહારાજને અર્થે હું ઘરેણા કરાવું, મહારાજ જો મને હાજો નરવો કરી દેતો, આટલો સંકલ્પ કરે એક સંતના વચને. અને સંત પણ કેવા સમર્થ, એને મૂડીનો મહિમા સમજાયો. અને ઘડીના છઠ્ઠા ભાગમાં વળતા પાણી થયા, પ્રારબ્ધમાં દૈવત આવ્યું, મંદવાડનું દુઃખ મીટ્યું. અને વીરજી હોનીએ હોનાના ઘરેણા કરીને રાધા કૃષ્ણ દેવને અર્પણ કર્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને કે સ્વામી મને જિંદગી ભરનું હંભાણું રહે ને એવું કંઈક નિયમ આપો. તેથી સ્વામી તારે તો ઘણા નિયમ આપી શકે એમ હતા, પણ સ્વામી એમ કીધું કે જે દેવે તને મોતને ઘાટથી ઉગાર્યો ને એ દેવનો 20મો ચોખ્ખો ધર્માદો ભાગ જીવને ત્યાં સુધી રાધા કૃષ્ણ દેવને અર્પણ કરજે, જા તારો વાળ વાંકો નહીં થાય, મારા આશીર્વાદ. આ એક સંતની દુઆ તો જોવો વાલા. એ વીરજી હોની જીવા ત્યાં સુધી એને રાધા કૃષ્ણ દેવનો
વીસમો ચોખ્ખો ભાગ બ્રહ્માનંદ સ્વામીના વચને એ દેવને અર્પણ કર્યો અને આખી જિંદગી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એક નખમાં રોગ નહીં, ક્યાંય પ્રારબ્ધ નહીં, કોઈ જ પ્રકારની આમ ગ્લાની નહીં, હરખ શોકની કોઈ ઘટનાઓ નહીં, અને હે ગંગાના નિર્મળ પ્રવાહની જેમ જીવનનો આનંદ. અને મોટી ઉંમરે ઈ વીરજી હોની જ્યારે દેહ છોડીને મહારાજના ધામમાં ગયા તે દિવસે આખા કુટુંબને બોલાવીને કીધું કે ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને લઈને મને તેડવા આવ્યા છે. મેં આખી જિંદગી મૂડી રાધા કૃષ્ણ દેવનો ધર્માદો અણીશુદ્ધ ચોખ્ખો કાઢ્યો છે. એ મહારાજે મારી કરોડ જન્મની કસર ટાળી, આ ગુરુના આશીર્વાદથી મારે જિંદગીમાં વળતા પાણી થયા. એ વાયલી પેઢી પરંપરામાં આના દૈવત જાળવી રાખજો તો તમને શ્રીજી મહારાજ રાધા કૃષ્ણ દેવ અને ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામીના આશીર્વાદની ડગલે ને પગલે અનુભૂતિ થાય છે. અને વાલા ભક્તજનો, આવા ઇતિહાસો હળવદની ધરતી ઉપર બૈના તમે વિચાર તો કરો. મકનજી શુકલ ત્યાંથી પાછા વળ્યા અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી ઘરે આવીને અહીંયા કોણ જાણે અણ થયેલો આનંદ આવ્યો. અને અન્નની વ્યવસ્થા થઈ, વ્યવહાર સુવિધા, દુષ્કાળ ઉલ્લંઘાણો અને મહારાજની દયાથી લીલા લેર વર્તાણા. વાલા ભક્તજનો, સત્સંગની નિષ્ઠા રાખીએ, શ્રીજી મહારાજની નિષ્ઠા રાખીએ. મળેલા દેવ, મળેલો સત્સંગ, મળેલી પરંપરા, મળેલું ધર્મકૂળ, મળેલા સંતો, એનો કાયમને માટે જો મહિમા રાખીએ તો આપણે પણ ડગલે ને પગલે શ્રીજી મહારાજ અને આવા સંતોના આશીર્વાદથી ખૂબ સુખ્યા રહીએ, પ્રારબ્ધ પણ દૈદીપ્યમાન બને. વાલા